બેટા આ કમાલની ચા છે કઈ? ટ્રસ્ટી પ્રમાણિત બગીચાઓની ચૂંટેલ પત્તીઓથી તૈયાર કરેલ વાઘ બકરીની મિલી ચા, જેમાં છે વધુ કડક ચા, ઘેરો લાલ રંગ અને ઉત્તમ સ્વાદ, હવે આકર્ષક જારમાં પણ ઉપલબ્ધ. નમસ્કાર, દૂરદર્શન ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું હેમાનગીની પાટીલ. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર, કહ્યું દેશ માટે ભાજપે કરવો જ પડશે 370નો માઇલસ્ટોન પાર. લોકસભા ચૂંટણી માટે ભાજપનો થીમ સોંગ પણ કરાયું લોન્ચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસ અસ્થિરવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણની જનની, ત્રીજા કાર્યકાળમાં જનહિત માટે ભાજપનું જ જીતવું જરૂરી. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપ દેશની આશા, વિપક્ષની હતાશાનો પ્રસ્તાવ થયો પસાર. પ્રસ્તાવ દ્વારા વિપક્ષ પર ગરજ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું કોંગ્રેસે દેશના લોકતંત્રને આપ્યો ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, પરિવારવાદનો રંગ. પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં જ થયો દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ભવ્ય રામ મંદિર અંગે રજૂ કરાયેલો પ્રસ્તાવ થયો પસાર. પવિત્ર શ્રી રામ મંદિરને ગણાવ્યું સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ. ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા તબક્કાની વાતચીત થોડીવારમાં થશે શરૂ. હરિયાણાના 7 જિલ્લામાં 19 ફેબ્રુઆરી સુધી અને પંજાબના 7 જિલ્લાના 20 પોલીસ મથક વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ. આંદોલનને કારણે બોર્ડર પર લોકોને પડી રહી છે ભારે મુશ્કેલી. પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે નવતર પહેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ 2024નો કરાવશે પ્રારંભ. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના 1500 પોલીસ અધિકારી અને કર્મચારી લેશે ભાગ. ગેરરીતિઓને અટકાવવા અને ગોડાઉનોની અંદર બહાર બાજ નજર રાખવા મહત્વનો નિર્ણય. ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાં લગાવાશે 5,000થી વધુ સીસીટીવી કેમેરા. વડામથકમાં ઉભું કરાશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ભારતે રચ્યો ઇતિહાસ. ફાઇનલમાં ભારતે થાઇલેન્ડને 3-2થી હરાવ્યું. ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો આ ખિતાબ. ભારતે 434 રનથી જીતી રાજકોટ ટેસ્ટ. ઇંગ્લેન્ડ 122 રને ઓલ આઉટ, 5 વિકેટ સાથે. રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ. ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-1થી આગળ. સમાચાર વિસ્તારથી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કાર્યકરોને સંબોધતા વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી માટે મંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભાજપે કરેલા કાર્યોનો ચિતાર આપ્યો હતો. તેમણે કાર્યકરોને કહ્યું કે આગામી 100 દિવસ સુધી નવી ઉર્જા અને ઉમંગ સાથે કામે લાગી જવાનું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દેશ માટે ભાજપે 370નો માઇલસ્ટોન પાર કરવો જ પડશે. ભાજપના કાર્યકરોની નિષ્ઠા અને સમર્પણથી આપણને જનતા જનાર્દનના આશીર્વાદ મળી રહ્યા છે. આ અધિવેશનમાં લોકસભા ચૂંટણી માટે ભાજપનું થીમ સોંગ પણ લોન્ચ કરાયું હતું. આ વર્ષ કે પડાવ પર પહોંચે હૈ વો દેશ કી 18વી લોકસભા કા ચુનાવ કરને વાલે હૈ. અગલે 100 દિન હમ સબકો જુટ જાના હૈ, હર નયે વોટર તક પહોંચના હૈ, હર લાભાર્થી તક પહોંચના હૈ, હર વર્ગ, હર સમાજ, હર પંથ, પરંપરા, સબ લોગો કે પાસ પહોંચના હૈ. હમે
सबका विश्वास हासिल करना है और जब सबका प्रयास होगा तो देश की सेवा के लिए सबसे ज्यादा सीटें भी बीजेपी को ही मिलेगी। मैं बीजेपी सरकार का तीसरा टर्म सत्ता भोग के लिए नहीं मांग रहा, मैं राष्ट्र का संकल्प लेकर निकला हुआ व्यक्ति हूं। अगर मैं अपने घर की ही चिंता करता तो आज करोड़ों गरीबों के घर नहीं बना पाता। मैं देश के करोड़ों बच्चों के भविष्य के लिए जीता हूं, जागता हूं, जूझता रहता हूं। देश के करोड़ों युवाओं, करोड़ों बहनों बेटियों, करोड़ों गरीबों का सपना ही मोदी का संकल्प है और इस संकल्प की पूर्ति के लिए ही हम सब सेवा भाव से दिन रात एक कर रहे हैं। ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે વિકાસનો એજન્ડા નથી. કોંગ્રેસ અસ્થિરવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણની જનની છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે આ દેશને ક્યારેક ભાષાને આધારે તો ક્યારેક વિસ્તારના આધારે વહેંચવાનું કામ કર્યું છે. ત્રીજા કાર્યકાળમાં જનહિત માટે ભાજપનું જ જીતવું જરૂરી છે. देश के हर नागरिक को बचाना, हमारे बच्चों का, हमारे युवाओं का भविष्य बचाना बीजेपी के प्रत्येक कार्यकर्ता का दायित्व है। कांग्रेस का ट्रैक रिकॉर्ड हम सभी के सामने है। कांग्रेस अस्थिरता की जननी है, कांग्रेस परिवारवाद की जननी है, कांग्रेस भ्रष्टाचार की जननी है और कांग्रेस तुष्टीकरण की भी जननी है। 70 के दशक में जब देश में कांग्रेस के विरुद्ध गुस्सा बढ़ना शुरू हुआ तो खुद को बचाने के लिए इसने अस्थिरता का सहारा लिया। हर नेता की सरकार कांग्रेस ने अस्थिर की। आज यहां प्रस्ताव के समय इसकी चर्चा आई है तो मैं ज्यादा उसके लिए कहता नहीं हूं। आज भी ये लोग अस्थिरता पैदा करने के लिए नई नई साजिशें कर रहे हैं। इन लोगों ने मिलकर जो गठबंधन बनाया है उसकी भी यही पहचान है। कांग्रेस के पास विकास का एजेंडा नहीं है, फ्यूचर का रोडमैप नहीं है। ये देश को कभी भाषा के आधार पर तो कभी क्षेत्र के आधार पर ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસની નીતિ વિભાજનવાળી છે. ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે ઇન્ડી ગઠબંધન એ સાત પરિવારવાદીઓનું ગઠબંધન છે. ઇન્ડી ગઠબંધન લોકતંત્રને ખતમ કરવા માંગતું હતું. તેમણે ઉમેર્યું કે જે પાર્ટી લોકતંત્રની રક્ષા ન કરી શકે તે દેશની રક્ષા કેવી રીતે કરી શકે. ઇન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર અને પરિવારવાદની પોષક પાર્ટી છે. અમે દેશને ગરીબી, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાંથી મુક્તિ અપાવી છે. વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ વધી છે. અધિવેશનમાં સંબોધન દરમિયાન ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે 22 જાન્યુઆરીનો દિવસ કરોડો રામભક્તો માટે પવિત્ર અવસર બની ગયો છે. પવિત્ર શ્રી રામ મંદિર સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ બની ગયું છે. મિત્રો, ઇન્ડી એલાયન્સ ઓર કોંગ્રેસ પાર્ટી ઇસકી દેન કિસ દેશ કે લોકતંત્ર કી સ્પિરિટ કો ખતમ કર દી. देश के लोकतंत्र को भ्रष्टाचार, परिवारवाद, तुष्टिकरण और जातिवाद से कलर्ड कर दिया. कभी भी स्वतंत्र रूप से जनमत उभर कर ना आए इस प्रकार की लोकतांत्रिक व्यवस्था करने में परिवारवादी पार्टियां लगी रही. मोदी जी ने 10 ही साल में भ्रष्टाचार, परिवारवाद, तुष्टिकरण और जातिवाद को समाप्त कर विकास की राजनीति को मध्य बिंदु में लाया, जिसको देश की जनता ने स्वीकारा.
भारत के संविधान की मूल प्रति में भी मौलिक अधिकारों के खंड पर भगवान श्री राम, माता सीता और लक्ष्मण जी का विजय पश्चात अयोध्या लौटने के बाद का चित्र बना हुआ है। वह इस बात का प्रमाण है कि मौलिक अधिकारों के प्रेरणा स्रोत भगवान श्री राम ही हैं। राम राज्य के आदर्श पूज्य बापू के हृदय में भी बसा हुआ था। महात्मा गांधी कहते थे कि राम राज्य का विचार ही सच्चे लोकतंत्र का विचार है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रभु श्री राम के आदर्शों पर चलते हुए देश में सुशासन को स्थापित कर राम राज्य की भावना को सच्चे अर्थों में चरितार्थ किया है। आगे वधु समाचार एक ब्रेक बाद। बेटा हाँ कमाल नी चा छे कई ट्रस्टी प्रमाणित बगीचाओनी चूंटेल पत्तियोथी तैयार करेल वाघ बकरीनी मिली चा जेमा छे वधु कड़क चा घेरो लाल रंग अने उत्तम स्वाद हवे आकर्षक जार मा पण उपलब्ध। फूल वाला केटरिंग वाला बैंड वाला हेलो भाई बैंड बक्से पप्पा जो गड़बड़ थी तो गया पैसा। अरे नहीं रे बैंक संभाली लेशे। कई रीते? मैं पॉजिटिव पे सिस्टम पर रजिस्टर करियो छे। बैंक ने चेक्स अने बेनिफिशियरीज नी जानकारी आपी दीधी छे। बैंक चेक करशे, तपास करशे, डिटेल्स मैच नहीं तो क्लियरेंस नहीं। अच्छा लाओ मने आपो। फोटो वाला, लाइट वाला, मंडप वाला। आरबीआई कहे छे जानकार बनो, सतर्क रहो। बिल्कुल साचू कही रहा छे। બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની તો ખેડૂત નેતાઓની સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક શરૂ થવાની તૈયારીમાં છે। ખેડૂત આંદોલન ચાલી રહ્યું હોવાથી પંજાબના 7 જિલ્લાઓમાં 20 પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે। આ અગાઉ પંજાબ હરિયાણા સરહદ પર માત્ર 3 જિલ્લાઓમાં ઇન્ટરનેટની સેવાઓ બંધ કરવામાં આવી હતી। જોકે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના નવા આદેશ અનુસાર ઇન્ટરનેટ બંધ રાખવાની સમયમર્યાદા 24 ફેબ્રુઆરી કરવામાં આવી છે। ગૃહમંત્રાલયે પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવાની મર્યાદા 3 જિલ્લાના 11 પોલીસ સ્ટેશન હેઠળના ક્ષેત્રથી વધારીને 7 જિલ્લાના 20 પોલીસ સ્ટેશન ક્ષેત્ર સુધી વધારી દીધી છે। પશ્ચિમ બંગાળના સંદેશાખાલી જિલ્લામાં ટીએમસી નેતા શિબુ હાજરાની પોલીસે નજાતથી ધરપકડ કરી હતી। સ્થાનિક મહિલાઓએ શિબુ હાજરા પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે। પોલીસે સંદેશાખાલી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાં દુષ્કર્મની કલમ લગાવ્યા બાદ શિબુ હાજરાની ધરપકડ કરી હતી। આ કેસમાં કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શિબુ હાજરા પર શારીરિક શોષણ ઉપરાંત ધમકાવવા અને જમીન હડપી લેવાનો આરોપ છે। પશ્ચિમ બંગાળની સ્થિતિને જોતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંતા મજુમદારે ટીએમસી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા। દરમિયાન ડીજીપી રાજીવકુમારે સંદેશખાલી હિંસા મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી। ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી પંચ ચૂંટણી બોન્ડદાતા અને પ્રાપ્તકર્તાઓનું વિવરણ પ્રકાશિત કરશે। ઓડિશાના ભુવનેશ્વરમાં આગામી લોકસભા અને વિધાનસભાના મતદાનની તૈયારીઓ બાદ રાજીવકુમારે કહ્યું કે તેઓ વર્ષ 2024ની સંસદીય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ યોજવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। તમામ તૈયારીઓ લગભગ પૂરી થઈ ગઈ છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બ્રહ્મકુમારીઝ અને રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના કલા અને સંસ્કૃતિ પ્રભાગના વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનો આજે શુભારંભ કરાવ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કલાના માધ્યમથી પ્રેમ શાંતિ અને સદભાવના પ્રસરાવવાના આ આંતરરાષ્ટ્રીય પવિત્ર મિશન માટે બ્રહ્મકુમારીઝને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું કે પ્રેમ શાંતિ અને સદભાવનાનું વાતાવરણ સર્જાય એ માટે બ્રહ્મકુમારીઝ નિરંતર પ્રયત્નરત છે। રાજ્યપાલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પુનઃ સોની કે ચીડિયા અને વિશ્વગુરુ બને એ દિવસો બહુ દૂર નથી। પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે અમદાવાદ સિટી પોલીસ ફોર્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે। શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં 11 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં કુલ 13 રમતો રમાશે। અમદાવાદ શહેરના અંદાજે 1500 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારી આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેશે। અમદાવાદ મેં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ, એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો
એથ્લેટિક્સની કુલ 16 અને બાકી 12 કુલ 26 જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે. જે રમતો આપણે નેશનલ ગેમ્સમાં રમાય છે એનાથી મોટા ભાગે આપણે અહીંયા જે રમાઈ શકીએ રીતેના આપણે રમવાનું આ આપણે બહુ લાર્જ સ્કેલ ઉપર આ પ્રોગ્રામ ગોઠવ્યા છે. બેસ્ટ ઝોન જે ટીમ છે, બેસ્ટ ટીમ કોણ રહી અને બેસ્ટ એથ્લીટ કોણ રહ્યા એનો પણ આપણે છેલ્લે ડિસિઝન એમાં ડિક્લેર થશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોની અંદર અને બહાર બાજ નજર રાખવા અને ગેરરીતિઓને અટકાવવા નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંતર્ગત રાજ્યના નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉનોમાં 5,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. બુલેટ, ડોમ, પીટીઝેડ અને એએનપીઆર પ્રકારના કેમેરા ગોડાઉનોની અંદર અને બહાર ગોઠવાશે. જાહેર વિતરણ વ્યવસ્થાનું સુચારૂપણે અમલીકરણ થાય અને રાજ્યના તમામ ગોડાઉનોનું મોનિટરિંગ થાય તે હેતુસર નિગમની વડી કચેરી ખાતે અદ્યતન સુવિધા સાથેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કરાશે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ અને મેગા લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના અધ્યક્ષસ્થાને દાંતા તાલુકાની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી હતી. આ અવસરે આદિવાસીની મુખ્ય વસ્તી ધરાવતા વિસ્તારમાં લોકોને ન્યાય અંગે માહિતગાર કરવા ઉપરાંત કુરિવાજો, વ્યસનમુક્તિ, ગેરમાન્યતાઓ અંગે જાગૃતિ લાવવા વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ન્યાયાધીશો, જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલ તેમજ મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય કીટ તેમજ સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. હું એક જ વસ્તુ કહીશ કે કાનૂની સહાયનું સશક્તિકરણ વંચિત વર્ગોને થાય એ આપણી લોકશાહીનું સશક્તિકરણ છે. આજની તારીખમાં એ જો મેગા લીગલ સર્વિસીસ કેમ્પ લગા હૈ યા અવેરનેસ કેમ્પ લગા હૈ યે કેવલ યે બતાને કે લિયે હૈ કે જો કુછ યહાં પર હૈ વો આપકા અપના અધિકાર હૈ, આપકા વો સંવૈધાનિક અધિકાર હૈ જો આપકો કિસી વજહ સે કોઈ કારણ સે આપકી ના જાણકારી હોને કી વજહ સે આપકો નહીં મિલ પાયા હૈ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ડિજિટલ રિટેલ ચેનલ્સ એન્ડ કન્ઝ્યુમર્સ ધ ઇન્ડિયન પર્સ્પેક્ટિવ વિષય પર એક સર્વે રિપોર્ટ જાહેર કરાયો હતો. આ સર્વેમાં જણાયું છે કે ટીયર વન શહેરોના ગ્રાહકો કરતા નાના શહેરોના ગ્રાહકોએ તેમના છેલ્લા ઓનલાઈન શોપિંગ ટ્રાન્ઝેક્શનમાં વધુ રકમનો ખર્ચ કર્યો છે. આ સર્વેમાં એવું પણ જણાયું છે કે ગ્રાહકોમાં પેમેન્ટ માટે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ સૌથી વધુ પસંદ કરાયો છે. આઈઆઈએમના પ્રોફેસર પંકજ સેટિયાએ જણાવ્યું કે 90%થી વધુ ગ્રાહકોએ તેમના છેલ્લા ઓનલાઈન શોપિંગ ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 10,000થી ઓછાનો ખર્ચ કર્યો છે. उनको ये डेटा का अध्ययन करना पड़ेगा. जो रिपोर्ट है और उसका डेटा जो रिलीज़ किया जा रहा है उसका अध्ययन करके ये बताना पड़ेगा, देखना पड़ेगा कि किस प्रकार के डायनेमिक आपके एरिया में आपके उद्देश्य में ज़्यादा सूटेबल हैं. परंतु ये विविध है कि डिफरेंसेस हैं. जैसे अगर हम ओल्ड एज के कंज्यूमर्स की, उपभोक्ताओं की बात करें तो वो कई बार इतना ज़्यादा फैमिली फ्रेंड्स पे रिलाई नहीं करते जितने यंग एज के. वो ज़्यादा फैमिली फ्रेंड्स पे रिलाई करते हैं और जो यंग एज के हैं वो ऑनलाइन रिव्यूज़ और कस्टमर रिव्यूज़ पढ़ के भी खरीद कर लेते हैं. तो ये काफ़ी फ़र्क है कि ऑनलाइन रिव्यूज़ या ऑनलाइन जो इन्फॉर्मेशन है वो यंग एज ग्रुप को काफ़ी ट्रस्टवर्दी लगती है, काफ़ी यूज़फुल लगती है. जबकि ओल्डर लोग अभी भी फैमिली और फ्रेंड्स के सहारे से या उनके कहने पर ही कई चीज़ों का उपभोग करेंगे. સમાચારમાં સમય વધુ એક બ્રેકનો. ચેક જવું પડશે. અરે ગેમ છોડીને એક મહિનો થઈ ગયો કમ્પ્લેન કરીને, બેંક રિફંડ જ નથી આપતી. કમ્પ્લેન કરવી છે. અરે બેસો બેસો, અહીંથી જ કરી લેજો. આરબીઆઈ નો ઓમ્બડ્સમેન ને કેવી રીતે? આરબીઆઈ અધિકૃત બેંક, એમબીએફસી અથવા ડિજિટલ લેનદેણ ના જેટલા પણ પ્લેટફોર્મ્સ છે તેમની ફરિયાદ આપ કરી શકો છો ઘર બેઠા બેઠા આરબીઆઈ ના સીએમએસ પોર્ટલ પર. આ હશે ચેકમેટ. કમ્પ્લેન કરશો કે? RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો. બ્રેક બાદ આગળ વાત વધુ સમાચારની. તો ડોક્ટર હેગડેવાર સમિતિ રાજકોટ અને મહિલા સમન્વય સંસ્થાન જિલ્લા આયોજિત નારાયણી શક્તિ સંમેલન મોરબી સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે દુર્ગા વાહિની, અન્ય જાગૃત મહિલાઓ અને સંસ્થાઓ દ્વારા નારાયણી શક્તિ સંમેલનના ઉદ્દેશ્યની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ સંમેલનમાં મોરબી, રાજકોટ, જામનગર, ટંકારા, વાંકાનેર, હળવદ સહિત ગામોથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. મુખ્ય રૂપે આ સંમેલનની અંદર ત્રણ વિષયો ઉપર અમે પ્રકાશ પાથરવાનો પ્રયત્ન કર્યો છે, જે અંતર્ગત સૌપ્રથમ ભારતીય ચિંતન મહિલા માટે શું વિચારે છે અથવા તો ભારતીય ચિંતનમાં મહિલાની શું ભૂમિકા હોઈ શકે, નંબર બે મહિલાઓના જે વર્તમાન પ્રશ્નો છે એ પ્રશ્નો સામાજિક, શારીરિક, માનસિક, પારિવારિક, ધાર્મિક બધા જ પ્રકારના પ્રશ્નોનું અહીં નિર્મૂલન કરવામાં આવે એ માટેનું એક સત્રનું આયોજન કરવામાં આવે છે, અને સાથે સાથે અંતમાં મહિલાઓએ આજ દિવસ સુધી સમાજમાં શું યોગદાન આપ્યું છે અથવા તો મહિલાઓની ભૂમિકા અત્યાર સુધી શું રહી અને હવે પછી આપણે શું કરવું જોઈએ, આવા અલગ અલગ વિષયો ઉપર વિશદ છણાવટ સાથે તમામ પ્રકારના વિષયના તજજ્ઞો દ્વારા એક એક કલાકના બૌદ્ધિકના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણી બધી અલગ અલગ પ્રકારની બહેનો હતી, ઘણા સારા વક્તવ્યો હતા, ખૂબ સારું જાણવા મળ્યું, ખૂબ સારું લોકો બધા સુધી પહોંચ્યું. આવા આવા પ્રયત્ન ખરેખર જરૂરી છે, બહેનો માટે કરવા જરૂરી છે, અને ખૂબ નાની બહેનો હતી એને પણ ઘણું બધું જાણવા મળ્યું છે, તો આવા પ્રયત્ન થતા રહે સારું છે. મેનેજમેન્ટ વીકની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એએમએ ખાતે ડોક્ટર ભરત પટેલ લિખિત પુસ્તક સર્ચિંગ હેપીનેસનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકના લેખક ડોક્ટર ભરત પટેલે પોતાના પુસ્તકના વિમોચન પ્રસંગે માનવીય અનુભવોની એક સફર વર્ણવી હતી. સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનું ફેડરેશન એઆઈએમએ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ફાઉન્ડેશન ડેની ઉજવણી કરે છે, જેને ભારતમાં નેશનલ મેનેજમેન્ટ ડે જાહેર કરાયો છે. આ નિમિત્તે એએમએમાં મેનેજમેન્ટ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રોગ્રામ સર્ચિંગ હેપીનેસ, જે ભરતભાઈ પટેલ જે PhD છે અને ન્યૂજર્સીમાં છેલ્લા 40 વર્ષથી એમણે ઘણી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું છે, એમણે આ લખેલું છે, એમનું ત્રીજું પુસ્તક છે. આ પ્રોગ્રામ એક બહુ જ મોટું મેનેજમેન્ટ ફિલોસોફી છે અને પર્સનલ ફિલોસોફીના બેઝિસ પર છે. આ બુક આઈ થિંક વી મસ્ટ રેકમેન્ડ ટુ એવરીબડી. ભરતભાઈ હેઝ ટચડ અપોન માઇન્ડ, નોલેજ, હેપીનેસ એન્ડ જે રીઝન્સ વાય અ પર્સન ઇઝ અનહેપી. એમણે કોન્સન્ટ્રેશન, મેડિટેશનનો બી એક આસ્પેક્ટ લીધો છે. એમણે એ બી કહ્યું છે કે કેવી રીતે આપણા જીવનમાં એંગર કે ગ્રીડ કે એના બેઝિસ પર એક ડિલ્યુઝન થાય, ડિલ્યુઝનથી મેમરી લોસ થાય, મેમરી લોસથી આપણે પેરિશ થઈ જઈએ. એટલે દેર ઇઝ અ વેરી ઇન્ટેન્સ ફિલોસોફી વિચ હી હેઝ ગિવન ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ. એટલે બધી સરસ સરળ ભાષામાં એમણે આ પુસ્તક લખ્યું છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા સ્વામિનારાયણ મંદિરમાં 8મો વાર્ષિક પાટોત્સવ અને શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂજા, અન્નકૂટ, આરતી, પ્રાસંગિક સભા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ધનસુરા મંદિરના પાર્ષદ પરેશ ભગત, કોઠારી માધુભાઈ પટેલ સંચાલક મંડળ તથા સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આઠમા પાટોત્સવ અંતર્ગત ઠાકોરજીનું ષોડશોપચારથી પૂજન, 56 ભોગ, અન્નકૂટ અને ભવ્યતાથી શાકોત્સવનું આયોજન થયું હતું. સ્વામિનારાયણ ભગવાને લોયાની પાવન ધરતી ઉપર ઉજવેલો જેવો શાકોત્સવ, એવો દિવ્ય શાકોત્સવ આ ભૂમિ ઉપર ધનસુરા ગામને આંગણે ઠાકોરજીના વાર્ષિક પાટોત્સવના પ્રસંગે થયું. ગામના સ્થાનિક રહેતા ભક્તજનો અને ધનસુરા ગામના રહેતા ભક્તજનો, બહાર ગામ વસતા એ તમામ ભક્તજનો આ ધનસુરામાં બિરાજમાન ઠાકોરજીના 8મા પાટોત્સવ અને શાકોત્સવના પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ આ શાકોત્સવનો અને પાટોત્સવનો દિવ્ય લાભ લીધો હતો. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. અમદાવાદમાં HK ઓડિટોરિયમ આશ્રમ રોડ ખાતે એન્જોય એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી કીટ પણ આપવામાં આવી હતી. જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ ઉછેરા લેનાર બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીનો ચેક રિટર્ન થતાં જામનગરની નામદાર કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા તેમજ ડબલ પૈસા જમા કરાવવા આદેશ કર્યો છે.
વડનગરની પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાયો. વિદ્યાલયમાં વાયોલિન વાદક વિદુષી કલા રામનાથે ખાસ ભૈરવ આહિર રાગ ઉપરાંત તેમના પ્રખ્યાત પદ રજૂ કર્યા હતા. વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપાલ કેસરસિંહ મીનાએ બંને કલાકારોનું સન્માન કર્યું. આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ભારતીય ઇતિહાસની સાચી ઓળખ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક સાહિત્યકારો, પૂર્વ વીસીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસે હાઇવે પર ઇકો કાર પલટી જતા ચારના મોત થયા, જ્યારે એક યુવાનનો ચમત્કારિક બચાવ થયો. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. 108 અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. વડોદરાના મરાઠી સાહિત્ય સંમેલનમાં શહેરના લેખકો અને કવિઓની કવિતા, સાહિત્ય અને અન્ય ભાષામાં અનુવાદિત થયેલ તેમના પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે મરાઠી ભાષા અને સંસ્કૃતિનું જતન અને વિસ્તરણ માટે મરાઠી વાડમહ્ય પરિષદના 73મા વાર્ષિક અધિવેશનમાં સાહિત્ય ગ્રંથ પ્રદર્શન, કવિ સંમેલન, નાટક અને પારિતોષિક વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના સુગાણા ગામ પાસે પ્રાચીન અને ઐતિહાસિક ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા. અહીં શિંગવાડા નદીમાં ઘણા મગરો પણ જોવા મળે છે. માતાજીની આરતી સમયે એક મગર અચૂક દર્શન આપે છે. આ મગરોએ ક્યારેય કોઈ શ્રદ્ધાળુને હાનિ નથી પહોંચાડી. મોરબીના ડેપ્યુટી કલેક્ટર સુશીલ પરમારે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે મોરબી નગરપાલિકા દ્વારા 2023-2024માં 60,000થી વધુ વેરાના માંગણા બિલો આસામીઓને અપાયા છે. તેમાં મોટી રકમ બાકી છે તેવા 4,000 આસામીઓને આખરી નોટિસ તેમજ 1,200થી વધુ આસામીઓને જપ્તી પૂર્વેની નોટિસોની બજવણી કરાઈ છે. તેઓ 31 માર્ચ 2024 પહેલા આ રકમ નહીં ભરે તો તેમની પાસેથી વધારાનું 18% વ્યાજ વસૂલવામાં આવશે. આ ઉપરાંત તેમની મિલકતોને સીલ કરી દેવામાં આવશે. મોરબી પાલિકાએ પણ આવી રકમ સમયસર ચૂકવી આપવા નગરજનોને અપીલ કરી છે. 24ની ઝુંબેશ હવે હાથ ધરવામાં આવી રહેલ છે. એ અંતર્ગત મોરબી નગરપાલિકામાં નોંધાયેલ લગભગ 75,000 જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણા, એમાંથી 65,000 જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણાની નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. એ પૈકી 4,000 લોકોને આખરી નોટિસ અને 1,200થી ઉપર લોકોને જપ્તી પૂર્વની નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. મોરબી નગરપાલિકાનું ટોટલ માંગણું લગભગ 31 કરોડ 80 લાખ જેવું છે અને એ પૈકી 8.5 કરોડ જેટલી વસૂલાત હાલમાં થઈ ગયા પામેલ છે. રાજ્ય સરકારની નળસેજળ યોજનાનો પાટણ જિલ્લાના કામલપુર ગામમાં કેવો લાભ મળે છે તેની જાણકારી મેળવવા દૂરદર્શનની ટીમે પ્રયાસ કર્યા હતા. આ ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું કે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગના પ્રયાસોથી ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળતું થયું છે. આ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કુલ 2,84,832 ઘરોને રૂપિયા 7,993.27 લાખની યોજનાઓ થકી લાભ મળ્યો છે, જે પૈકી 1,456 કિલોમીટર પાઇપલાઇન, 155 સંપ અને 234 ઊંચી ટાંકીઓ દ્વારા કુલ 46.4 MLD ક્ષમતાથી ઘરે ઘરે નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. સરકાર આબાથી આ 15 વર્ષ પહેલાં ગમે તે તકલીફથી 15 વર્ષથી પાણીનો કોઈ સમસ્યા નથી. પીવામાં, પાણીમાં, ખેતીની લાઇટમાં બધીએ કોરા શાંતિ છે અમારા તમામ ખેડૂતોને. તે અમારે 15 વર્ષથી તો અમારે કોઈ અઢુણી માથે મૂકવાનો વારો નથી. સારું થાજો મોદી સાહેબનું અને શંકરભાઈનું આપણી નર્મદા કેનાલ આવી એટલે અમારે પાણી ઘરે ઘરે આવ્યું. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની જોડી પ્રિયા ગુંઝેંગબમ અને શ્રુતિ મિશ્રાએ એશિયા ટીમ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. મલેશિયામાં યોજાયેલી ફાઇનલમાં પીવી સિંધુ, અનમોલ ખરબ અને ત્રિશા અને ગાયત્રીની જોડીએ તેમના શાનદાર પ્રદર્શન દ્વારા થાઇલેન્ડને 3-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. ભારતીય ટીમે આ ચેમ્પિયનશીપ જીતી હોય તેવું પ્રથમ વખત બન્યું છે. વાત કરીએ ક્રિકેટની તો રાજકોટ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય થયો છે. ઇંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ ભારતે 434 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતે 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં સદી નોંધાવનારા અને ઇંગ્લેન્ડની 7 વિકેટ ઝડપનારા રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આજે ચોથા દિવસે વિજય માટે મળેલા 557 રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 122 રને આઉટ થઈ ગઈ હતી. અગાઉ ભારતે 4 વિકેટે 430 રને તેની બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે 126 રનની સરસાઈ મેળવી હતી. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.
મોદી સરકારની ગેરંટી ભારત બનશે ગરીબી મુક્ત પાંચ વર્ષમાં 13,50,00,000 લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા આપણો સંકલ્પ વિકસિત ભારત